દાંતીવાડાના અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ પંચાયત ભગવાન ભરોસે છે. મોટાભાગની ગ્રામ પંચાયતમાં તલાટીઓ આવતા જ નથી ત્યારે બિરડા ગામમાં સ્થાનિક વહીવટીતંત્રના અણધડ વહીવટને કારણે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયત કચેરીને જ્યારે જુઓ ત્યારે તાળા લાગેલા જોવા મળે છે, જેના કારણે સ્થાનિક લોકોને સરકારી કામો માટે ધરમધક્કા ખાવા પડે છે. દરેક ગ્રામ પંચાયતોમાં તલાટી, ગ્રામસેવક અને વીસીઈના કર્મચારીઓની નિમણૂક થયેલી હોય છે. અહીં સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવતું હોવા છતાં ગ્રામ પંચાયતમાં તલાટી અને અન્ય કર્મચારી આવતા જ નથી, જેના લીધે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારે આમ તો કામ ઠીક ચાલે, પણ હવે શું છે કે ભીડાની અમુક સમસ્યા એવી છે, નાના નાના માણસ હોય કે ગરીબ હોય કે બીજે, કે એમને અમારા ગામની અંદર કાયમ માટે તલાટી ફાળવી, પણ અઠવાડિયામાં એક દાડો આવે, ક્યારે આવે ક્યારે નથી આવતો એ કોઈની ખબર જ નથી હોતી. અમારે ચોકિયાત સવારે કે તલાટી આવવાનો છે, પણ ચોપે બેસી રહે, તલાટી વાર જોઈને આવે, ચોકિયાત વાર જોઈને બેસી રહે, પણ તલાટી આવે નહીં. પણ અમારા વસ્તી વધારે, 4-5 હજારની વસ્તી છે, એટલે 80-20 વાળા જવો પડે, પાછી વાર જોઈને બેસી રહે. કોઈને હાર્ટ વાળો ફોરમ હોય, કોઈ ઘરનો ફોરમ હોય, કોઈ દુખિયાળ ફોરમ, કોઈ લાભાર્થીના દાખલા હોય, પણ અઠવાડિયામાં કમસે કમ તલાટી 3 દિવસ તો હાજર રહેવો જોઈએ, કે 3 દિવસ બેસવા જોઈએ. 8 દિવસ ન બેસી શકે તો 3 દિવસ તો ગવર્મેન્ટે ફાળવો જ જોઈએ ને. અત્યારે તમારે આ જે પંચાયત ઓફિસ છે એ સોમવારથી શનિવારના દિવસ દરમિયાન કેટલા સમય ચાલુ રહેશે? ચાલુ તો રહેતી જ નથી, તલાટી આવે તો ચાલુ થાય ને. સોમવારથી શનિવાર સુધી બંધ જ રહેશે? ચોકિયાત આવે, પણ હવે તલાટી વગર કામકાજ તો કઈ રીતે ચાલે? આ મોટી સમસ્યા વધારે. પછી બીજી વાત કે ગરીબ લોકોનો કામ આજે 3 વર્ષથી લાભાર્થીઓને મકાનો માટે સર્વે નથી થયો, એ મોટી સમસ્યા છે. કે હાલમાં કે વાર જોઈને પ્રધાનમંત્રી કે મકાન આવશે, મકાન આવશે, 400-500 ફોરમ ભરાણા 3 વર્ષ પહેલાં, પણ હજી સુધી સર્વે જ નથી થયો. આજ આવે કાલ આવે, તાલુકામાં રજૂઆત કરી, પણ ઓફિસમાં પંચાયત ગ્રામસભામાં રજૂઆત કરી, પણ હજી સુધી બિગડા ગામનો હાલ થતો નથી. આ ઉપરાંત અડીખમ ગુજરાત અને સ્વચ્છ ગુજરાતના દરેક ગામડે ગામડે સરકાર દ્વારા બોર્ડ લાગેલા પોકળ સાબિત થયા છે. ત્યારે તાજેતરમાં ભીરડા ગામમાં ગટર બનાવવામાં આવી હતી, તેમાં પણ સ્થાનિક ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની વાતો લોકમુખે સાંભળવા મળી હતી. હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવતા આ વિસ્તારની ગટરો થોડા સમયમાં તૂટી ગઈ છે, જેને કારણે ગટરોનું ગંદુ પાણી રસ્તા પર આવતા મોટો રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના વર્તાઈ રહી છે. કોરોના મહામારીના સમયે રોડ રસ્તા પર ગટરોના ગંદા પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલાં સ્થાનિક તંત્ર સમયસર આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવું અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે. ગામ કયું તમારું? મોટો બિલડો. શું સમસ્યા છે તમારે? અમારે સાહેબ મેઇન રોડ ઉપર રહે છે, બાદીવાળાને અહીંયા ગારો કીચડ કરે છે બહુ, કોલેરા બીજા થાય છે, તો અમને બહુ ગંદકી અઢે મળતી નથી. ત્યાંની તમે સરપંચને રજૂઆત વજૂઆત કરી? કોઈ સરપંચને રજૂઆત કરી, સરપંચ એક બે વખત આ જોવા આવ્યો, પણ એનો કોઈ નિર્ણય વાળ્યું નહીં. શું કહે છે સરપંચ? શું કહે છે? કરાઈ જઈશ, પણ કોઈ જોન દેતો નહીં.